મહારાષ્ટ્રના વંથલી શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા વર્તમાન ભાજપ સરકારની શિક્ષણ, આરોગ્ય, મોંઘાવારી સહિત તમામ ક્ષેત્રે નિષ્ફળતાઓના પરિણામે જાન જીવન ખોરવાઈ જતા પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસના વધતા જતા ભાવ સામે રોષપૂર્ણ રેલી કાઢી ભાજપ સરકારની નિષ્ફળતા સામે સૂત્રોચ્ચાર કરાયા હતા. ગુજરાત રાજ્યમાં લોકોની સુખાકારી, પ્રજાલક્ષી કાર્યો કરવાના ભાજપ સરકારના સરેઆમ નિષ્ફળ નિવડતા વર્તમાન ગુજરાત સરકારને 5 વર્ષ પૂર્ણ થતા હોય તેવી ઉજવણી અને તાઇફામાં વ્યસ્ત રાજ્ય સરકાર કોરોના કાળમાં બેરોજગાર બનેલ પરિવારોની વેદનાઓને વાચા આપવાના બદલે તાઇફાવ કરવામાં વ્યસ્ત રહેતા જન આક્રોશ ચરમ સીમાએ પહોંચતા આજરોજ વંથલી કોંગ્રેસ દ્વારા અન્ન અધિકાર અભિયાન અંતર્ગત રાજ્યમાં ગરીબ લાભાર્થીઓને અન્નપૂર્ણ યોજના હેઠળ પૂરતા પ્રમાણમાં અનાજ ફાળવવા અને આ યોજના હેઠળ વધુમાં વધુ લાભાર્થીઓને લાભ આપવા માંગણી કરતું આવેદન પત્ર મામલતદાર વંથલી મારફત રાજ્યના રાજ્યપાલને પાઠવવામાં આવ્યું હતું. આ તકે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઈ પોકિયા, જિલ્લા પ્રભારી હરિભાઈ પટેલની ઉપસ્થિતિમાં વંથલી તાલુકાના કોંગ્રેસ પ્રમુખ મનસુખભાઈ પાડલિયા, શહેર પ્રમુખ ઇરફાન શાહ, સોહવરદરી કોંગ્રેસ અગ્રણીઓ મુકેશભાઈ ચૌહાણ, આ સાથે કારાભાઈ સિંગલ, તોસીફ અઝીઝ, અજય વામાણી, ભરત ચાવડા, લાખાભાઈ કારેઠા, સુરેશ સોદરવા, તાજીમ જાહેરા સહિતના અનેક પદાધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટિંગ બાય દિનેશ મોહિડા, કેસોડ, સ્પીડ ન્યૂઝ 17. જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઈ પોકિયા, આજે જે સરકાર આ તાઇફાઓ યોજી રહી છે 9 દિવસના, શેના માટે યોજી રહી છે એ અમે રૂપાણી સરકારને પૂછવા માગીએ. જ્યારે કોરોના કાળમાં 6-6 મહિના સુધી માણસોને રોજીરોટી મળી નથી, અનાજ પૂરું મળતું નહોતું 5 કિલો, ત્યારે એના માટે તાઇફા યોજેશ? 100 રૂપિયા પેટ્રોલનો ભાવ કરી દીધો એના માટે તાઇફા યોજેશ? અને ગરીબ માણસોને ખાવા ધાન ન મળે, કુપોષણ સમ બાળકો થાય ત્યારે એના માટે તાઇફા કરે છે? જ્યારે પેટ્રોલ ડીઝલના ભાવ પણ મોંઘા થઈ ગયા, આજે સામાન્ય જણને ઓક્સિજન, બેડ, પથારી, રેડમિસિયર ઇન્જેક્શન માટે દર રખડવું પડતું એના માટે તાઇફા કરે છે? પૈસા હોવા છતાં સારવાર ન સરકાર આપી શકતી એના માટે તાઇફા કરે છે? શેના માટે તાઇફા કરે છે? એને અમે સરકારથી, વિજય રૂપાણીની સરકારને પૂછવા માગીએ. તો આપ સૌને એટલું કહું છું કે આ સરકાર સામે સૌએ હવે વિરોધે નીકળવું પડશે. જ્યાં સુધી આપ સૌ નહીં વિરોધે નીકળો ત્યાં સુધી આ સરકારની આંખ ખોલવાની નથી. જય સરદાર.